વર્ષા ઋતુ 2018 માં સાવચેતીના ભાગરૂપે બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપત્તિઓ કે પૂર, વાવાઝોડું, ધરતીકંપન, આગની પૂર્વ તૈયારી રૂપે વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમયે કરવામાં આવેતી કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તે માટે મોકડ્રીલનું આયોજન હરેશ પેટ્રોલિયમ પાછળ આવેલા ચેકડેમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કચેરી બગસરા ખાતે આવેલા અરજદારો તથા શહેરી તથા ગ્રામ વિસ્તારમાં ઉપસ્થિત નાગરિકોએ આ મોક ડ્રિલનું નિદર્શન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અનુસાર બગસરા તાલુકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ લગત કુદરતી આપત્તિ સમયે કેમ નાગરિકોનો અને લોકોનો બચાવ કરી શકાય તે માટે તાલુકા બગસરા તાલુકાના તમામ અધિકારીઓની ટીમ આજે અને કોલિંગ કરતા આકસ્મિક રીતે આગ અને પાણીમાં ડૂબી જવાથી બચાવ કાર્યની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું, જેમાં દરેક અધિકારીઓને ફોન લગાડતા 5 જ મિનિટની અંદર તેઓ જે તે ઘટના સ્થળે ઉપસ્થિત થઈ ગયેલ અને તેમની ટીમ સાથે આજે પીએસઆઈ શ્રી મોરી સાહેબ, મામદાર સાહેબ શ્રી, તલાટ સાહેબ, ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભાવનાબેન ગોસ્વામી, ડીડીઓ શ્રી બગસરા તેમજ નગરપાલિકા તમામ ટીમ, મામલતદાર કચેરી તમામ ટીમ, તમામ શિક્ષકો, આ બાજુમાં આવેલી શાળાના બાળકો પણ બચાવ કાર્યમાં આજે હાજર રહેલ. આ ઉપરાંત પીજીબીસીએલના અધિકારી શ્રી વિરડિયા સાહેબ તેમજ તમામ અધિકારીની ટીમ, આરોગ્ય હેલ્થમાંથી પણ એમ્બ્યુલન્સ વાહનો, ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો સાથે આજે મોક ડ્રિલની અંદર એમ કે આ જ્યારે ઘટના બની છે આ તો માત્ર તાલીમ આપવા માટે અને લોકોની જાણકારી મળે કે કુદરતી આપત્તિ જ્યારે આવે ત્યારે આપણે કેવી રીતે એમનો બચાવ કરી શકીએ. તો ધરતીકંપ આવે તો સૌ પ્રથમ આપણે જે ખુલ્લા જગ્યાની અંદર આપણે આવી જવું જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ ઘટનાથી બચી શકીએ. જ્યારે આગ લાગે ત્યારે સૌ પ્રથમ તો આપણે પોલીસ, મામલતદાર શ્રી કે ફાયર બ્રિગેડને જાણ કરવી જોઈએ, 108ને જાણ કરવી જોઈએ. તો તે મુજબ અમે પણ જાણ કરી અને તમામ ટીમ આજે અહીંયા હાજર છે, એમને વધુમાં વધુ તાત્કાલિક સારવાર મળે તો એમનો આપણે જીવ બચાવી શકીએ છીએ. એ જ રીતે પાણીમાં ડૂબી જવાથી કોઈ માણસને બચાવવાનો હોય તો આપણી તાલુકાની સર્વેયરની ટીમ પણ આપણે સરકારે નક્કી કરેલી હોય છે તે મુજબ એમને પણ હાજર રાખી અને ડૂબતા માણસને આપણે બચાવેલો છે, એમને તાત્કાલિક સારવાર આપેલી છે, 108ના માધ્યમથી તેમને હોસ્પિટલાઇઝ કરી તેમને જીવ બચાવેલો છે. તો કોઈપણ કુદરતી આપત્તિ સમયે આપણે કોઈપણ રીતે મુશ્કેલીમાં મુકાતા પહેલાં આપણે તેમને તાત્કાલિક કેવી રીતે બચાવી શકીએ તેનો ઉકેલ આ મોક ડ્રિલનો હેતુ છે, સૌને જાણકારી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.